सुंदर सुंदर नहीं के ब्यूटीफुल जेठालाल नो हाड़ो नाम सुंदर छे ने એ કોઈ છોકરીએ કીધું યુ આર વેરી બ્યુટિફુલ કે મને બ્યુટિફુલ કીધું એ કે તમારું નામ સુંદર એટલે કીધું કે કીધું ઢીલો પડી ગયો એવું જ ડાયલોગ મને કે સુંદર કીધું એટલે છોકરીએ એવું નથી કીધું તમારું નામ સુંદર છે એટલે બ્યુટિફુલ કીધું ઓય ઓય એવું કે મજા ના આવી તો તારો વારો એવો લાગે હવે હાયલો આવે ચાલો સારું હાલો 11મી તારીખ આવી ગઈ સાહેબ 12મી અગિયાર પાંચ 2017 ને ગુરુવાર દવાખાને વાંચવાનું આપણે ભજન કરવાનું અને મોટાના પત્રો ઝીણા કાકા ઉપરના 27મો પત્ર આપણે વાંચી હરિઓમ આશ્રમ કુરુક્ષેત્ર કુંભકોણમથી પત્ર છે 3956નો પ્રિય ભાઈ ઝીણાભાઈ જત તારો 29/7નો પત્ર મળ્યો છે આપ તો અમારે અહીં પણ 29/7નો પત્ર મળ્યો 3-9 મોટાએ લખ્યો છે સાપ તો અમારે અહીં પણ જણાય છે આવ્યું સાપનો આવ્યો હા સાપ સમજવા જેવો મુદ્દો છે દિવસે દેખીએ છીએ એક મોટો સાપ 5 ફૂટ લાંબો મેં ને નંદુભાઈએ આજે 2 વાર જોયો કુંભકોણમાં અને એક વાર મારા પગે પણ અટવાઈ પડેલો પગે સાપ અટવાઈ ગયો ઘૂમરું વળી જાય આપણે તેથી બીવું નહીં જેનો ભય રાખીએ તેનાથી આપણને વધુ નુકસાન થવાનો સંભવ છે નિર્ભય થવું એટલે મૌન એકાંત અભય નમ્રતા ભજન કીર્તન સ્મરણ નિવેદન એમાં અભય આવી ગયું અભય કેળવવું જ રહ્યું હ આપણામાં સ્વાભાવિક કેળવણી છે ભય બતાવીને કેળવણી નથી એટલે અભય જ થવું પડે મુસ્લિમોમાં એમાં ભય બતાવ્યો છે ભય આમ કરશું તો અલ્લાહ આપણે આમ કરશે કયામાં તે દિવસે આમ થશે એટલે બીકતા બીતા ભક્તિ કરવાની આપણે તો આમ મજા કરો તમને તમારે મદદ મળશે આપણે એવું છે વેદોમાં આવ ગુરુદેવ હવે આગળ એક પ્રસંગ આમાં કેવો પડશે હરફવાળો સાપ જેણા કાકાને પગે અથડાયો ખબર છે આશ્રમ બનતો ને જ્યારે ત્યારે કૂવો તો જોઈએ આપણે સિંચતા કૂવો કઠોળા વગરનો હતો અહીંયાથી પાણી ભરી ભરી અને આ બધું હમણમું કરતા આશ્રમની જગ્યા થોડુંક તો આઘું કહેવાય ને આશ્રમ આમ તો આપણે સીધા સમસાન જાય રોડ એથી આઘું છે ને જેણે કાકા કે એક દિવસ તો આમ 2 હાથમાં બાલટી ભરી જતો તો આમ જલ્દી જલ્દી કંઈક ક્યારી બારી બનાવી છે ત્યાં એકદમ ફૂ કરતો પાછળથી અવાજ આવ્યો જોરથી એક ધસમસતો સાપ આવ્યો ડોળ એકદમ મારે પગે આમ અથડાઈને જતો રહ્યો એટલે એવી બીક લાગીને ડોલ બોલ બધું ઉડી ગયું હાથમાં સાપ એટલે તો સાપ એટલે જ ભય ચીનુ ચુનીભાઈ કહેતા ચુનીભાઈ તમાકુવાળા મોટા સાપ એટલે જ ભય સાપ અહીં વાં નીકળ્યો બે ભાઈ ભજન કેવું લાગે આપણું ચીન બોલો આમાં મોરલી વગાડતો હોય તો આપણે શું કરીએ આપણી મોરલી બંધ એટલે પછી મોટાને ટપાલ લખી મોટા મારે આવું થયું આવું થયું પગે સાપ અથડાયો ને હું તો ભી ગયો બહુ ભયભીત થઈ ગયો મારી ડોલ ઉડી ગઈ હાથમાંથી કે ભાઈ પણ જવાબ આ જવાબ છે અહીંયાથી જવાબ આવ્યો છે મારે પગે પર તે દિવસે સાપ અથડાયો એવો ટપાલ જીણા કાકા કે મારા પર આવી હતી મોટા એ દિવસો આમાંના છે 3 29/7 અને 3 9/56 એ દિવસો દરમિયાન સાપ અથડાયો હોય કાકાને એટલે કે તને ત્યાં સાપ અથડાયો તે દિવસે જ મને અહીંયા પણ સાપ મારા પગમાં અથડાયો એવું લખેલું એ પત્ર છે એટલે આપણે તો ભાઈ નિર્ભય થવાનું છે ભયમાંથી નિર્ભયમાં જવાનું છે તો આપણે બીવાનું નહીં સાપ એટલે બીક વાંદાની બીક લાગે છે ને હવે તો
સાપની તો વાત કરવાની. એટલે જેનાથી બીને આપણે જેનો ભય રાખીએ મનમાં, એનાથી આપણને ઘણું બધું નુકસાન થવાનો સંભવ છે. ભય રાખો નહીં, સદભાવ રાખો. તંબીઓની સાપ કરડે નહીં. ઘણા બધા સાપારે રમતા હોય, જો છોકરા નાના નાના વિડીયોમાં આવે ક્યારેક, તો આપણને તો એમ થાય કેવી રીતે કરે, આ જોતાં જોતાં ગભરાઈ જાય આપણે. આપણે તો બધી જાતનો ભય છોડવાનો છે, માત્ર પગમાં તારે જોડા પહેરવાની જરૂર, ચંપલ નહીં. કામ કરતો હોય ત્યારે કરડી ન જાય, જોડા ન હોય તો તે મોચી કને સીવડાવી લેજે, તેની કિંમત હું તને આપી દઈશ. કારણ કે પૈસા હોય એની ખબર જ એને, એટલે આ સીવડાવે નહીં. આશ્રમમાં બને તેટલી જગા સાફ સુથરી રાખવી, બધું નિંદી નાખવું, ફુદીનો વાવી રાખજે અને ચણોઠી જમીનમાં વાવી રાખવી, તેના પાના, ચણોઠીના પાના રોજ મારે ચાહમાં લેવાના હોય છે. એટલે ચણોઠી આશ્રમમાં વાવવી. અજમાનો છોડ વાવ્યો હશે જ, આશ્રમની વાડ ઘણી મજબૂત થાય તેવું આપણે કરવાનું છે. તે કાંતવાનું રાખ્યું છે તે ઘણું સારું કર્યું છે. આપણે સવારે 5 વાગે તો ઉઠવું જ જોઈએ. હરિયો જવાબદારી આવે એટલે ઉઠી જાય. સાધના કરવા ઉઠવું જોઈએ એમ કે સાચી વાત છે. 5 વાગે ઉઠી જવું જોઈએ. બોલ, મને 6 વાગે કીધું છે. 6 વાગે ઉઠી જવું, પછી મને ગોથામાં તો 5-10 મિનિટ આમ તેમ થઈ જાય. ધીરે ધીરે પ્રયત્ન કરજે ને હરિસ્મરણ કર્યા જ કરજે. હરિસ્મરણ તો આવ્યા વગર રહે જ નહીં, આવા જ નહીં આવે. થોડોક આવશે એમ ને. લિખ તિન તારા મોટાના સપ્રેમ, ઘણા ઘણા રામ રામ. એમાં સાથે એક પત્રમાં પત્ર છે, પ્રિય ભાઈ ભીખુભાઈ જત, તમારો કુરુક્ષેત્રથી લખેલો પત્ર મળ્યો છે. આપણી પાસે 200 ગુણી છે, તો બીજી 25-30 ગુણની સગવડ કરવાની રહી. ગુણી એટલે સિમેન્ટ, સિમેન્ટ નથી લખાણું આમાં લખ્યું ને, એમાંથી સિમેન્ટ નથી તો કે ગુણી છે એમ જવાબમાં આવી ગયું. ઈંટોનું પણ અત્યારથી નક્કી કરીને ગોઠવજો. આ પાયો છે જુણા કાકાને હસ્તે. જો આમ આશ્રમ બન્યો, આપણે અત્યારે હવા ખાઈ છીએ. ત્યારે અને ઈંટોનું પણ અત્યારથી નક્કી કરીને ગોઠવશો ત્યારે, અને લાકડાનું પણ ઉતાવળ કરાવીને એનો નિકાલ થાય એમ બધું ત્યારે નકામું આમ એમ બધું ગોઠવજો. નક્કી કરીને ગોઠવશું અને લાકડાનું પણ ઉતાવળ કરાવીને એનો નિકાલ થાય એમ બધું ગોઠવજો. 56માં રેલ આવી હતી ને, એટલે બધા આડાઓડા લાકડા બાકડા બધું પડ્યું છે. આશ્રમની જગામાં 2-1 મીઠા લીમડા રોપી દેજો. સરગવો મીઠો, કડવા પણ હોય સરગવા, એના 2 ઝાડ પણ રોપાવજો. જો આ બધી દવા જ છે, મીઠો લીમડો, સરગવો, પછી ફુદીનો, ચણોઠીના પાંદ, અજમો, આટલું તો આપણે હાઈબ્રુ એમાંનું કંઈક પેટમાં જવું જોઈએ. કંઈ હમણાં અમારે એની તો વહેલા મરી જાય. તુલસી દવા તરીકે આનો ઉપયોગ થઈ શકે. અને સરગવાની સિંગોનું પાણી હમણાંનું હું રોજ પીઉં છું. પાણી ઓલું આમ કરી દેતા છે ખાંડી, ત્યારે તો મશીન નહોતા, ગાળી કપડું દબાવવાનું એમ સૂપ બનાવતા. સૂપ એટલે પાણી, પછી ગાળી દેવાનું કપડાં, ગરણીમાં. હા, સિંગોનું પાણી હમણાંનું હું રોજ પીઉં છું. ઉઘરાણી બાકી હોય તો તે પૂરી કરી લેવા વિનંતી છે. ઉઘરાણી તો ચાલુ રાખવી, માંડી વાળું નહીં ક્યાંય, નહીં તો ઓલા મારા બેટા પાકા હોય કે હવે હાલશે, દાંત કાઢે એટલે શંકા થઈશ. રસ્તા મળે તો બિચારા પાય નહીં, માગે નહીં. બોલો, પછી એક તો મોઢા મૂત્ર છે, એકની ખબર છે મને, એક તો છે ને કમ્પ્લીટ એમને ચાલીશ.
ઘણા એવા છે, એક તો પાકું થઈ ગયું છે. તમારા મોટાના સપના ઘણા ઘણા વહાલ. એક સમાજમાં એક મોટો વર્ગ એવો છે કે એક બાજુથી જ લાભ લેવાનો, આમ બિલકુલ તમારા માટે કાંઈ કરવાનું નહીં, તમારે બધું એના માટે કરવાનું. એક વર્ગ આખો એવો, કાંઈ કરવાનું ન હોય, એમાંનો વર્ગ ખરો કે નહીં એનો, વગેરે વગેરેનો. હમણાં મારા મુલાકાત થઈ હતી કે તમારે અહીંયા થોડાક દી મારે આવવું પડે, હું કહીશ તમે હમણાં નહીં, મારે અહીંયા લાડુ જ ડાયટ હતા, અહીંયા આવીશ તો કિરણ બેઠો હોય છે ભાગી જાય પાછું. એમ લાડવા થોડા છે, ભાઈ મળી જાય, ભગવાનના માર્ગે ચડાય. ચાલો, નવો પત્ર આવ્યો છે, હરિયમ આશ્રમ કુરુક્ષેત્ર. બોલું બંધ જ અવાજ વધારે આવશે. હરિયમ આશ્રમ નડિયાદથી પત્ર લખો, 28મો મોટા 18/5/57. પ્રિય ભાઈ ઝીણાભાઈ જતારો, 13/5/57નો કાગળ મળ્યો છે. વચ્ચે હું નડિયાદ આશ્રમમાંથી બહાર ગામ હતો. કામ કરતાં કરતાં ભગવાનનું સ્મરણ કરવું, બેસી રહીએ તો તંદ્રા આવે તે વાત સાચી છે. આપણે ત્યાં આશ્રમમાં ઘણું કામ છે, રોજ છોડને પાણી પાવું, ગોળ કરવી, એટલે ગોડ ક્યારાનું હોય છે ને, ચોગાન વાળવું, મેદાન વાળવું, ઓરડાઓ વાળવા. ઓરડાઓ થઈ ગયા છો ભાઈ? 57 આવી ગયું. હા, મૌન મંદિર વાળવું, મોટો ચોક વાળવો. મોટો ચોક એટલે અત્યારે ઓમ વાળવો, ચોતરો, એના પર પાણી છાંટવું. આ બધું ઘણું કામ છે. તંદ્રા આવે, હં, ક્યારે તંદ્રા આવે કીધું, બેસી રહીએ તો. તંદ્રા એટલે ઝોકાવે, ઝોકા. સાહેબને ક્યારેક નથી આવતો, ક્યારેક ક્યારેક વહેલા ઉઠેલા આવી જાય, ચોકલેટ મારી દીધી લાલી જાય પાછું. દૂધ વાળે તંદ્રા એક વાર તો આવે જ, જોવા કરે આમ. વાંધો નહીં, વાંધો નહીં, તું તારે જોકો ખાઈ લે, ખાઈ લે. 2:30 વાગે તંદ્રા એટલે રીંગણા જોખ એમ કે ને, પડી જાય થયા કરે જોકા આવે, જોકા. અને તે કામ કરતાં કરતાં પ્રભુનું સ્મરણ એક ધારું કર્યા કરજે, આટલા કામ કરવાના કીધા છે. આટલા કામ જે કરે એનું કલ્યાણ ધીરે ધીરે થઈ જાય. કેટલું વાળવાનું છે, ચોગાનને, ચોતરો, ઓરડા, મૌન મંદિર, રસોડા, બધું વાળવાનું છે. એકલા ઓલ ઇન વન. અને ત્યારે ધૂળ હોય ત્યારે કંઈ એવું બધું શોભન એવું નહોતું, શરૂઆત થઈ હોય. ગ્રાઉન્ડમાં તો એ બધું એવું જ હોય. હા, વહી ગઈ, 20 ફૂટ વહી ગઈ, મોટું હતું આમ. હવે દિવાલ આવી ગઈ આમને, એથી અહીંયા 15-20 ફૂટ આ નીકળે છે. અહીંયા નાની દિવાલ હતી, એ દિવાલ ઓળંગી પાણી ભરી ગયું આશ્રમમાં. એટલે તંદ્રા આવે નહીં, કામ કરીએ તો તંદ્રા ના આવે. કામમાં મન લગાડી દેવું, હાથ પગ હાલવા માંડે એટલે ઊંઘ હોય જાય. ત્યાં હાલમાં દરવાજો કરવાનો નથી. આશ્રમને જવાના રસ્તામાં એટલે તમારે દરવાજાના ભાગમાં, બધા ભાગમાં થોરિયા રોપી દેવા, કાંટાવાળા થોર, લાડો પટે આવાવાળા હોય આમ, થોર થોર એવા હોય. રે હે, ક્યાં જોઈએ એમ? હા હા, એ ખેતરના સેડામાં ખેતર જોયું તારું એમ? કિરણે કેટલી વાર જોયું? પૂછ, અત્યાર સુધી 2 વાર જોયું. જાતો પહેલા હમ થયા પછી જવાતું જ નથી શહેરમાં આવ્યા પછી. ને વચ્ચે લાકડાનું એક ખોડી બારું રાખી દેવું, આટલી જગ્યા હોય ને આટલી, એમાંથી આમ કરીને હોય ને ખોડી બારું, એટલે આમ આમ થાય ને બંધ થઈ જાય, આમ કામ કરો એટલે ખુલી જાય, લાકડાનું હોય. અત્યારે દરવાજો છે ને આશ્રમ જવાનું, એ જગ્યાએ
આવું કરી દેજે. હા, ડેલી ડેલી ખપાટવાળી. અને રાત્રે એક ખોડી બારાને એક દોરડું બાંધી દેવું, એટલે ઢોર ઢાખરેમાં આવે નહીં, બાંધી ફરતું બાંધી એટલે ખુલે નહીં. કેટલું ધ્યાન રાખ્યું છે આ આ જગ્યાને કેવી રીતે વાંચવી જોઈએ, માણવી જોઈએ. એમાં પરસેવો રડાયેલો છે ઝીણા કાકાનું, અને લોહી રડાયેલું છે પોટાનું. જીવ બળી જાય જો હરખું ના કરે તો લોહી રડે જાય કેટલું. હે, વિદ્યાબેન ત્યાં બે દિવસ આવી ગયા હતા તે હકીકત જાણી છે. બોલો, આ ભીખુ કાકાના વાઈફ બે દિવસ પોગી ગયા, અને તેનું બનાવેલું ભજન પણ મેં વાંચ્યું છે. વિદ્યા કાકી ભજન બનાવતા, ઉત્સવમાં ફોટો હતો ને, હા મેં આપણે ગયા દે મોટા બેઠા હતા, પાઘડી ઊભા હતા ને પાછળ, વિદ્યા કાકી દેખા એમાંય હતું, એમાંય હતું. આ જીણા કાકાના ઉત્સવમાં સામે હતું, મોટા બેઠા હતા ને પાઘડી પહેરી, પાછળ ઊભા હતા વિદ્યા કાકી, જીણા કાકા, ભીખુ કાકા. તને શરીરે કબજિયાત રહેતી હોય તો તે દવા કરાવવી, મોરબી વૈદ્ય કાકા પાસે તારે જવું, અથવા તો જે ભાઈ ડૉક્ટર પાસે જવું. જે ભાઈ, જે ઈ બી એચ એ આઈ, જે ભાઈ, અને દવા કરાવવી. ખાસ કરીને થૂલાવાળી ભાખરી આપણે ખાવી, થૂલાવાળી ભાખરીથી કબજિયાત ઓછું થાય. થૂલામાં એ રેચક ગુણ છે, એટલે આપણે કાઢ નાખીએ છીએ. ડાયા થઈ ગયા એટલે બધી ગાંડા થઈ ગયા, ભાવે નહીં, કચરો કચરો આવે, થૂલું થૂલું થૂલાવાળી ખાવી જોઈએ, કબજિયાત ક્યારેય ન થાય. એવું એવું જે આછું આછું થાય એ જ ગુણ છે પાછું, તો કબજિયાત નહીં થાય. આગળ પાછળ જો દોડી આવ દોડી મળતી હોય તો તે દોડીની ભાજી ખાવી. દોડી એવું સમજાવવું પડશે, કોઈને ખબર નહીં હોય, મારા ભાગમાં આવેલું હોય ને, ખરખોડી 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 છે, ખેતરના શેઢામાં થાય. આ આંગળા છે ને એવી સિંગુ હોય, અસલ આંગળી જેવી જ હોય, અને કટક 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 બકરા બહુ ખાય. ના, દોડીની ભાજી આવે, અને એની ભાજીનું કેમ આપણે આ ભાજી થાય, આંજરિયાની એમ એની ભાજી થાય, દોડીની ભાજી એ ના જોઈએ. અને હાવ સાદી ભાષામાં સાહેબ કહીને હુડિયા હુડિયા કહીએ. આ તો હુડિયા બહુ ખાતા, મજા આવી ગઈ, જાડા પાતળા, કોઈ ઘરે લેવા હોય છે, ખાયા ઘરે એવું સાકે થાય એનું, પણ ત્યાં સુધી રે નહીં, થોડી થોડી વાર એમ સિંગ દાણા જેમ ખવાઈ જાય, ટેસ્ટ એવો હોય. દોડીની ભાજી, દોડી ખરખોડી, અને કેવું નામ કીધું કીધું, નામ કંઈક ભૂલી ગયું, ખરખોડી સુડિયા, એટલે સાચે સાદી ભાઈ હુડિયા કરતા, હુડિયા માંડ યાદ આવ્યો મને અત્યારે, કરતાં કરતાં એક વખત હું લેવા ગયો ને, તે કાંટાની વાડી એ આંગળી અડી ગયેલી, લોહી જરાક નીકળી, કુડિયું લેવા ગયો જલ્દી જલ્દી, આમ આંગળી અડી ગઈ એટલે યાદ રહી ગયું, પૂછ્યું બાકી કુડિયું લેવા ગયો ને ત્યાં લાગી ગયું, ભાઈ ગરમથી જાય, કાંઈ થવું ના જોયું. થતું હોય ને, પણ હવે લુપ્ત ઘણું થઈ ગયું. તને શરીરે કબજિયાત રહેતી હોય તો દવા કરાવી, આવી ગયું. દોડીની ભાજી ખાવી. આગળ પાછળ જો દોડી મળતી હોય તો દોડીની ભાજી ખાવી, એટલે એ એરિયામાં હજી કેટલી વાડ છે, જો વાડમાં દોડી જ થાય, વાવીને પણ એમને એમ થાય સાહેબ. સાંજરજાની ભાજી રોજ ખાજે, કબજિયાત થાય જ નહીં. તું તો ચાખે છે કે નહીં? નથી ચાખતી. હરિયું, લોહીના ટકા વધારવામાં ઉત્તમમાં ઉત્તમ હોય તાંજરી, બીજા નંબરે બીટ, બીટ ખાવાની છો. હવે શરૂ કર્યું શાકભાજી ખાવાનું હરખું, ધીરે ધીરે ખાજે ને, આ ચકલી પડી ગઈ ને આગળ, એવી બધે પડી જાય, વાળ બાળ ઉતરી જાય. ગુરુદેવે કોઈ ખાધી નથી દીધી, હેરાન થયા, મોઢું ખીલ બહુ થઈ ગયા હતા, હવે સાસરે ગયા નથી, કટકટાવવા માંડ્યા, જે આવે હાલે બધું હાલે ને. તારી તો તું પણ હા પડને, ત્યાં છોકરી જરા પાવર મારી જાય, અહીંયા જઈને ખાવું જ પડે એમ કરીને. સારું લે, આ ટુકડા થઈ ગયા ને, આ એ બધી વિટામિન ઘટે,
છોકરી માટે તો ભાઈ વાળ છે એક સુંદરતાનું એક પ્રતીક છે. કોઈ ખાય નહીં છોકરા ઉપર આવું બધું. કંઈ બીટવું પડે ને વાર બહુ લાગે, સાત વાગે રોજ કરવું પડે. મને આ ડોકોરી દેખી બરાબર બીટી બીટી હરખું કરવું, ધોવું, સાફ કરવું, ધૂળ હોય થોડી તો જ બીટવેલ જાય ને પેટમાં. એ સારું છે બેટલું, આ સિમ્પલી એન્ડ બેસ્ટ. આ આશ્રમમાં ઘણું કામ છે ને કામ શોધી શોધીને તું કર્યા કરજે. બોલો, એને કીધું શોધીને કરજે, બીજા કોઈને નાખી શોધવા ના જાવ. આવે પણ એ કરું, આ તો હોપેલું છે. અઠવાડિયે અઠવાડિયે ત્રણે ટાંકીમાં પાણી ભરી લેજે, ત્રણ ટાંકી. અત્યારે કેટલી છે ઉપર? હવે તો વધારો થયો છે ને થોડો. નવી બને તે ભૂલવું નહીં પાણી ભરવાનું. ને હવે આ મહિનાની આખરે એટલે કે 15 દિવસ પછી આખો કૂવો કળાવી નંખાવો છે. કૂવો આશ્રમ કૂવો ગળાવો છે, વધારે ઊંડો કરો, પાણી કાઢી દે ને અંદર રેતી નખાવીને એમાં ઘણો ચૂનો નાખવો છે. બોલો, આ બધી પ્રોસેસ જોઈ. હા, અને આ હકીકત તારે ભાઈ ભીખુભાઈને કહેવાની છે. આ મોટાએ કીધું છે, એ ભીખુ કાકાને કીધું એટલે લાગી જાય. કેવા માણસો મળી ગયા સાહેબ, એક મિશન પાર પડી ગયું જબરજસ્ત. એનો લાવો આપણને મળે છે ઘરે બેઠા, ને આજે મનમાં બેસી જાવ કે આ બનતા કેવું થયું છે. આ પાયો જો કેટલો મજબૂત છે. આંબાની કલમોને અવારનવાર ગોળ કરવી, ગોઠવવાની છે, ને પાણી પાતા રહેવું. એ જ લીખતી તારા મોટાના સપ્રેમ ઘણા ઘણા રામ રામ. વિદ્યા કાકી એપ્રિલમાં આવ્યા, એમ એટલું લખેલું આવ્યું છે. લે તો પાણી લો. હવે મારામાં નાખી દઉં છું, ઘરમાં નથી આપ્યું. એકતા છે ને, એક જ ટીપું નાખ્યું છે. સાહેબને સુગંધ આપો. તું પછી નહીં આવે ને પછી અમને તો યાદ આવશે કે આ જગ્યા ખાલી પડી ગઈ. કારણે હવે હમણાં છટકી ગઈ છે, બધા કામમાં પડી ગયા છે. એની જગ્યા ત્યાં બે આવશે ધીરે ધીરે. ના ના, સાહેબનું પાણી પીટવેલ વાળું. પણ આજે મને દૂધવાળાએ એક વસ્તુ કીધી કે તમે પેલું પાણી ભલે ફિલ્ટરનું કરો પણ એ માટલીમાં પીઓ ને તો એમાં ઘણું બધું TR શું કહેવાય, TDS આવી જાય છે માટલાને લીધે. માટલામાં જ આવે અમારે બધું તો. બસ બસ ચિંતા ના કરતા, TDS એમાં ઘણું આવી જાય છે માટીને લીધે, માટલાની માટીને લીધે. પડી નાખો ત્યારે. હા, તો ફૂટી ગયું કરી આપે. પણ માટલાની માટેનું એક વિડીયો હતો એની પાસે, કેટલા ફાયદા છે. વ્હાઈટ ના લેવા, લાલ લેવા. બધા માટલા સરખા જ ના, આમ તો કલર જ હોય. બીજો પત્ર, હરિઓમ આશ્રમ કુરુક્ષેત્ર નડિયાદથી લખો. મોટાએ 10/6/57 જૂન મહિનો, હે હરિઓમ. અને આજની તારીખ 11/5/2017. હરિઓમ આશ્રમ નડિયાદ. પ્રિય ભાઈ ઝીણાભાઈ, કુરુક્ષેત્ર પત્ર જાય છે. શું સલાહ આપી જોઈએ? તારો કાગળ મળ્યો છે, હવે ઝૂંપડામાંથી તમે આશ્રમના મકાનમાં બધું લઈ જશો ને ત્યાં કોલસાથી કામ ચલાવશો. જી રસોઈ કરો, આ કરો,
કોલસાની સાથે સાથે કોલસા ઓછા બળે એટલા માટે એક બીજી જાતના કોલસા પણ મળે છે, તેને સોફ્ટ કોક કહેવામાં આવે છે, એવા ચંપક કે ચુની પાસે મંગાવી લેજો. મારું આવવાનું ભીખુભાઈ કેરીના વેપારમાંથી છૂટા થાય ને તે વેળા થશે, ત્યાં સુધી આવીને શું કરું? ભીખુભાઈને ઘણા કામ કરાવવાના છે, ફાળા માટે ભીખુભાઈનો ઉપયોગ પાડે, જબરજસ્ત ફાળા ઉઘરાવવામાં ભીખુ કાકા, હે ભાઈ લાવો પૈસા લાવો, કે ગમે એમ જીણા કાકા કે પૈસા લઈ આવે જ જાય છે, ભલે નાક કપાતું હોય કોઈ ગુસ્સે થાય છે, લાવો 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 મોટા નાખી દે લિખતી તમારા મોટાના સપ્રેમ ઘણા ઘણા રામ રામ. નાના નાના પત્રો આવ્યા ભાઈ, હવે આ પત્ર આશ્રમ નડિયાદથી છે, કુરુક્ષેત્ર 57-11-57. પ્રિય ભાઈ ઝીણાભાઈ, તારા પર મારો આધાર છે, તારું શરીર સારું રહે તો જ સુરતના આશ્રમનું કામકાજ ચાલી શકે, તેથી તારું શરીર જરાક પણ બગડે તો તારે દવા લેવી તેવો મારો હુકમ છે. ત્યારે તો દવા લઈએ હુકમ કરે તે માટે મારું કહ્યું માનજે, તને ફાવે તો મુરબ્બી વૈદ્ય કાકા પાસે જવું અથવા તો ડૉક્ટર જયભાઈ પાસે જવું. વિદ્યાને સપ્રેમ પ્રણામ. લિખતી તારા મોટાના સપ્રેમ ઘણા ઘણા વહાલ. તારા પર મારો આધાર છે, તારું શરીર સારું રહે તો જ સુરતના આશ્રમનું કામ ચાલવાનું, બાકી નહીં ચાલવાનું. બીજા ગમે તેવાઓને સોંપે નહીં, એટલે આપણે શીખી લેવું આ બધું. શાસ્ત્ર જાય ત્યાં બધું કામ આવશે, આ તો વહી ગઈ છે એટલે કામ શરૂ થઈ ગયું, કામ શરૂ થઈ ગયું છે એટલે તો કેમ ઘડામણ. શાસ્ત્ર જવું એટલે ઘડાવા જવાનું, હા, અને જો ઘડાવા માટે તમે પોઝિટિવ થઈ જાઓ, ખરા મા બાપ એ જ છે, એને સંતોષ આપવો, અહીંયા આવીને મા બાપની સેવા કરવી અને સંતોષ આપવો. અમે એક પત્ર છે ને દુબઈમાં, એનું બધું જ માનવાનું છે, લિટી એવી છે ખબર, હા ભલે ગમે હોય, હા હા હા. જો નંદુભાઈ તો નંદુભાઈ ભાઈ તો સાધના કરાવી દે પલભલાને, હે કુંભકોણમથી ટપાલ આવી છે ભાઈ, રૂવાળા ટેકરા શાંતિલાલ તમાકુવાળા. ગુરુ પૂર્ણિમાનો દિવસ છે 7-1-7-58. પ્રિય ભાઈ ભીખુભાઈ જી આવીએ, બાબુભાઈ શાંતિભાઈ નાનાભાઈ રમણભાઈ ચંપકભાઈ જત, આજે સુરતના બધા મિત્રો યાદ આવો છો. એક ખૂણામાં પડેલાને જેને કોઈ જાણતું કરતું નથી, જેની કશી કીર્તિ નથી, કશી પ્રતિષ્ઠા નથી, એવાનો તમે હાથ પકડી તમે તેનું કામ કર્યું ને હજી પણ પ્રેમથી કરવાના, તેવા મારા પ્રભુને મારા દિલના કોટી કોટી નમસ્કાર. વિચાર તો કરતું, હરિઓમ, ગુડ મોર્નિંગ, હરિઓમ. અહીંયા આવી જાય, અહીંયા આપણે હેતવીને થોડા થોડી નીચે સ્થાને આપીએ, ઊંચા સ્થાને આપીએ, સારું પડશે, આનંદ થાય ને આપણે. કભી કભી મેરે દિલને ખ્યાલ આતા, સારો નવેસરથી પત્ર વાંચી દો, ભાવવાળો છે, મસ્ત છે. પેલી 10 ગોળી પી જાય, 5 લીધી ને, ભરાતે અવાજ આવે આમ, એ 5 ઓલી 10 ઝીણી. જો મોટા એવું લખે છે કુંભકોણમથી ઝીણા કાકાને, 1-7-58 દિવસ છે, મારે પગે પણ સાપ અથડાયો એ આવી ગયું. મોટાએ લખ્યું છે મારે પગે પણ સાપ અથડાયો. મને ઝીણા કાકાએ કીધેલું કે ટપાલ મારી પાસે છે ખરી, ક્યાં છે કાકા? જે આપણે રોજ શોધી નાખશું છે મારી પાસે, કે તો નહીં પેટી પડી, પેટી પડે એમ કહે, હા મળી જાય એવું પછી, પણ એ તરત જ જોઈશું, પણ એ ગુજરી ગયા પછી આવી હાથમાં, એ અનિલભાઈના હાથમાં આવી ભૂમિકા જોઈ ભાઈ, એ મારી હોય. આજે સુરતના બધા મિત્રો યાદ આવો છો, એક ખૂણામાં પડેલાને જેને કોઈ જાણતું કરતું નથી, મોટા લખે હો, જેની કને કશી કીર્તિ નથી, કશી પ્રતિષ્ઠા નથી, એવાનો તમે હાથ પકડી તમે એનું કામ કર્યું ને હજી પણ પ્રેમથી કરવાના, તેવા મારા પ્રભુને મારા
દિલના કોટી નમસ્કાર છે. વિદ્યાને હવે સારું હશે, મારી જરૂર પડીએ જરૂર તાર કરજો તો આવીને ઊભો રહીશ. વિદ્યા કાકી બીમાર છે, જો આ ટાઈમે 58 કાકા ગયા, 58માં ગયા હોય મૃત્યુ માગવા વિદ્યા કાકીની. આવીને ઊભો રહીશ, તાર કરજો, હું આવીને ઊભો રહીશ. આ જો ગમે એ સ્થિતિ હોય ભૂગી જાય વિદ્યા કાકીની શરીર સંભાળ માટે. જેના થઈ જાય એનું બધું થઈ જાય છે કલ્યાણ. કાંઈમાં મહેનત ન કરે ને થઈ જવાની મહેનત કરે તો બધું પતી જાય. હજી હા 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 કરવી નહીં માતા, મારાથી વધારે દિવસ રહેવાય એવું નથી. જો કે હું આવું ખરો એટલી જ પંચાત થાય, બાકી આવીને ઊભો તો રહીશ જ. એક વખત આવી જાઓ, જોઈ જાઓ બધું કેટલું બધું મળી જાય. ઝીણાભાઈ વાલા ઝીણાભાઈ, તને તો કેમ ભૂલું, તું તો મારો આશ્રમ છે. આ કોઈ યાદ રાખવું જોઈએ, બધા થાય બધું યાદ, આટલું તો થવું જોઈએ. અરે પ્રભુ ભાવના કોને કહેવાય, એ તો મોટા જ સમજાવે. હે બુદ્ધિ જાય ત્યારે ભાવના આવે, આ બુદ્ધિ જાય નહીં. ચાલો પત્ર બધા પૂરા થઈ ગયા ભાઈ, 31-36 હતા એવું લાગે છે મને. ચાલો જે છે તે ખરું, 31 છે. હા છેલ્લો આવે છે, એટલે વચ્ચે ઓલા છૂટા પાડ્યા હોય. ભીખુભાઈનો બીજો પત્ર લીખો એ ભાઈ છે. ચાલો હવે આપણે જીવન પ્રભાત એકદમ